नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में आगे बढ़ी अपने अपना प्रकरण नंबर 4 भागीदारी ना पुनर्गठन में आज अपनो लेक्चर नंबर 6। चलो हवे अपने मोटो दाखलो जवानो छे, एटले आने टेक्स बुक नो दाखला नंबर 10 एवी रीते ज क्रम आपजो। स्वाध्याय नो दाखला नंबर 10 छे टेक्स्ट बुक नो। राजेश, पुष्पा ने प्रतिभा श्रीनाथ जी ट्रेडर्स नामनी एक भागीदारी पेटी ना भागीदारो छे अने तेओनी नफा नुकसान नी वेचनी नु प्रमाण 2:3:1 छे। तारीख 31/3/17 ना रोज तेमनी पेटी नु पाकू सरवैयू नीचे मुजब छे। तो जमीन, मकान, यंत्रो, रोकाणो, देवादारो, लेणी हुंडी, आखर स्टॉक, बैंक सिलक, रोकड़ सिलक, मड़वा बाकी आवक, मूड़ी, राजेश, पुष्पा ने प्रतिभा, बिन चालू देवा, एमा 10% बैंक लोन, चालू देवामा लेणदारो, देवी हुंडी, कारीगर नफा भाग भंडोळ अने चुकवा बाकी खर्चा। આપણે વિદ્યાર્થી મિત્રો આમાં રકમમાં પાકું સરવૈયું આપ્યું હોય તો ખાલી મિલકતો અને દેવામાં શું ફેરફાર થાય છે એના હવાલા જ જોવાના છે। તો હવાલા જોઈએ। ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે નફા નુકસાનની વેચણીનું પ્રમાણ બદલીને ભાગીદારોએ 1:1:1 નક્કી કર્યું અને આ તારીખે ધંધાની મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। હવે જોવો તમે એનું નફા નુકસાનનું પ્રમાણ અહીંયા બદલાય છે એટલે પુનર્ગઠનનો સમય આવ્યો। પુનર્ગઠન સમયે શું કરવું પડે તો કે તમામ પ્રકારની મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે। એટલે કે મિલકતોને દેવાની જે વાસ્તવિક બજાર કિંમત છે એને હિસાબી ચોપડે લાવવી જોઈએ। હવે મિલકતો માટેના તમને હવાલા આપ્યા છે કે ભાઈ જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી, એટલે જમીનની કિંમત તમને જે આપી છે એ તમારે 2,50,000 સુધી લઈ જવાની છે, એટલે કે બજારમાં કિંમત અત્યારે 2,50,000 રૂપિયા છે। પછી મકાનની તમને જે કિંમત આપી છે એમાં 50,000નો વધારો થયો છે, અલગ અલગ રીતના આપશે તમને, એમાં તમે ભૂલ કરી બેસો એટલા માટે થઈને। પછી યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી, એટલે અત્યારે માર્કેટ વેલ્યુ યંત્રોની 80,000 છે, આપણા ચોપડે જે યંત્રો છે એની બજારમાં કિંમત 80,000 છે। પછી રોકાણોની જે કિંમત છે એની બજારમાં અત્યારે 30% ઓછી કિંમત છે, એટલે 30% ઘટાડો કરવાનો છે। પછી દેવાદારોમાં પહેલા 20% ઘાલખા દનામત રાખવાની, પછી જે રકમ વધે એના ઉપર 5% લેખે દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે। પછી સ્ટોકની કિંમત કેટલી આપી છે પાકા સર્વેમાં એ જોવાની જરૂર નથી, એ જે સ્ટોક આપ્યો છે પાકા સર્વેમાં એમાંથી 15,000નો સ્ટોક એવો છે કે એની કિંમત માર્કેટમાં 20% ઓછી છે। 15,000ના સ્ટોકના 20% કરો કેલ્ક્યુલેટરમાં, 15,000 × 20% એટલે 3,000 આવે। તો 15,000નો સ્ટોક એવો છે કે જેની માર્કેટમાં 3,000 ઓછી વેલ્યુ છે, એટલે 3,000નો આફ્ટર ઓલ સ્ટોકમાં ઘટાડો કહેવાય। પછી 20,000ના લેણદાર એવા છે કે જેને હવે ચૂકવવાના જ નથી, એટલે લેણદારોમાં ઘટાડો કહેવાય, દેવામાં ઘટાડો। લેણદાર એટલે દેવું, ખાસ યાદ રાખજો, દેવાદાર એટલે લેણું, લેણદાર એટલે દેવું। તો લેણદાર દેવું છે એને હવે રકમ ચૂકવવાની નથી તો દેવામાં ઘટાડો થયો અહીંયા। પછી 3,000 રૂપિયા ચૂકવવા બાકી ખર્ચની અને 2,000 રૂપિયા મળવા બાકી આવકની નોંધ કરવાની બાકી છે, તો આ તો ડાયરેક્ટ હવાલો જ છે, તમને ખબર જ છે। હવે કરવાનું છે શું તો કે ભાગીદારી પેટીના ચોપડે આમ નોંધાઈ લખવાની છે અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે, બરાબર। તો અહીંયા આજે બ્લેક અક્ષરમાં ટેક્સ્ટબુક જેવું જ લખાણ તમને જે લાગે છે એ રકમ હશે, જે હું વારંવાર સ્લાઇડમાં લઈશ, કારણ કે આપણે હું એવું માનું છું કે તમારી પાસે ટેક્સ્ટબુક નથી, તમે ખાલી વિડીયોમાં જોશો ને તો તમને આખો દાખલો સરસ સમજાઈ જશે। રકમ સહિત આપણે લેશું અને જે કલરફુલ આવશે એ તમારે નોટ ડાઉન કરવાનું છે,
વિદ્યાર્થી મિત્રો આની રકમ નથી લખવાની, હવે મોટા દાખલા હોય તો એની રકમ ન લખવાની હોય એટલી આપણે બુદ્ધિ હલાવવાની, બરાબર. નાના દાખલા હોય તો રકમ લખવાની, મોટા દાખલામાં ખાલી ટેક્સ્ટ બુક નો સ્વાધ્યાયનો દાખલા નંબર 10 છે એટલું ટાંકી લેવાનું, બરાબર. ચાલો બધાને નોટમાં છે ને આ ડ્રો કરવાનું છે. તમારે કરવાનું શું તો કે તમારી નોટબુક્સમાં અગાઉના લેક્ચરમાં જે મેં તમને થિયરી કરાવી હતી એ થિયરી પૂરી થાય, છેલ્લે મેં તમને આમનોન કરાવી હતી, પુનઃમૂલ્યાંકન ખાતું સમજાવ્યું હતું ને આમનોન કરાવી હતી એના ઉપરથી. પછી તમારે લખવાનું નોટબુકમાં દાખલા નંબર 10 સ્વાધ્યાયનો, બરાબર. અને સીધે સીધું તમારે આ જ ડ્રો કરવાનું છે. આ રીતના તમારે અડધા પેજથી સેજ વધારે ડ્રો કરવાનું. આ રીતના ડ્રો કરજો, તમને જે દેખાય છે સ્ક્રીનમાં એ રીતે. એક્ઝેક્ટ સેન્ટરમાં હેડિંગ બાંધવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, ડાબી બાજુના ભાગમાં વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, આ રીતે પુનઃ મૂલ્યાંકન ખાતું ડ્રો કરવામાં આવશે. આટલું તમે સરસ ડ્રો કરવાનું, અડધા પેજથી સેજ વધારે જગ્યા રાખવાની. રકમ રૂપિયામાં ખાલી રકમ રૂપિયા જ આપશે એટલે વિગતનું ખાનું મોટું રાખવાનું, બે સરખા ભાગ કરવાના, ડાબી બાજુનો ભાગ ઉધાર ને જમણી બાજુનો ભાગ જમા, ક્લિયર. ચાલો હવે હવાલામાં બરાબર ધ્યાન આપજો, પાછી રકમ આવી ગઈ. જુઓ, જમીનની કિંમત 2.5 લાખ રૂપિયા સુધી વધારવાની છે. ચાલો પાકા સરવૈયામાં જઈને આપણે જોઈએ કે જમીનની કિંમત કેટલી છે. તો આ રહ્યું પાકું સરવૈયું. પાકા સરવૈયામાં જુઓ તમે, જમીન 1,80,000 ની છે, એ 2.5 લાખ સુધી તમારે લઈ જવાની છે. એટલે કે ચોપડે કિંમત, ચોપડે એટલે પાકા સરવૈયામાં, પાકા સરવૈયામાં જમીન છે ને 1,80,000 ની છે, પણ બજારમાં વેચવા જાવ તો એના 2.5 લાખ રૂપિયા છે. તો 1,80,000 ને 2.5 લાખ એટલે 70,000 રૂપિયાનો વધારો કહેવાય. વધારો એટલે પ્લસ, તો જમીનમાં તમારે પ્લસ 70,000 નો વધારો થયો. અહીંયા તો આપણે જોઈ ગયા છીએ કે મિલકત અને દેવાની કિંમતમાં જે વધઘટ થાય, વધારો થાય ને ઘટાડો થાય, એ જ તમારે પુનઃ મૂલ્યાંકન ખાતામાં લઈ જવાની છે. હવે તમે વિચારો છો કે જમીનની કિંમત વધી, તો તમારે ખાલી આટલું જ વિચારવાનું કે નુકસાન છે કે લાભ છે, એ જ વિચારવાનું. જમીનના ભાવ વધે તો પેઢીને શું થાય, તો કે લાભ થાય. નુકસાન હોય તો ઉધાર બાજુ, લાભ હોય તો જમા બાજુ. અને એ જે વધઘટ હોય ને એ જ લખવાની. 1,80,000 થી 2.5 લાખ માર્કેટ વેલ્યુ છે એટલે 70,000 નો વધારો, એટલે એ વધ થઈ કહેવાય. વધ ઘટ હોય ને એ જ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જાય. તો 70,000 રૂપિયા કઈ બાજુ આવશે, જમીનની કિંમત વધી એટલે લાભ થયો, લાભ હોય તો જમા બાજુ, તો આવો પાછા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં વહે જાય. પુનઃ મૂલ્યાંકન ખાતું તમે ડ્રો કર્યું જ છે તો એમાં જમા બાજુ લખી નાખો, જમીન ખાતે રકમ રૂપિયામાં લખવાના 70,000, બરાબર. સાથે સાથે આમનોન નું જો આની નીચે ડ્રો કરી નાખવું હોય તો તમે આમનોન પણ લખી શકો. હવે તમને આવડે જ છે આમનોન શું થાય. પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થયું એટલે આમનોન શું આવે બોલો જઈ. જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, બોલો જઈ મારી સાથે ફરીથી. જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો અત્યારે આપણે આમનોન નથી જોતા, તમે ખાલી પુનઃ મૂલ્યાંકન ખાતું કેવી રીતના બને છે એ જ જોવો, પછી આપણે આમનો તે જોઈ લેશું. ઓકે, આગળ જઈએ, પાછું રકમમાં જઈએ આપણે હવાલામાં. મકાનની કિંમત 50,000 થી વધારવાની છે. તો હવે એના માટે તમારે પાકા સર્વેમાં જવાની જરૂર નથી. મકાનની કિંમત જે હોય, તમને રકમમાં એ ચોખ્ખું કહી દીધું 50,000 રૂપિયાનો વધારો. આપણે તો વધઘટ જ જોતી હોય ને, તો સીધે સીધું કહી જ દીધું છે કે મકાનની કિંમત 50,000 થી વધારો એટલે વધ કે ઘટ તમને મળી જાય, એટલે સીધું પુનઃ મૂલ્યાંકન ખાતામાં લઈ લેવાનું હોય.
કઈ બાજુ આવે કેમ વિચારવાનું, તો મકાન એટલે મિલકત, મિલકતની કિંમત વધી તો આપણને શું થાય, નુકસાન થાય કે લાભ થાય? તો મિલકતની કિંમત વધે તો આપણને લાભ થાય, લાભ હોય તો જમા બાજુ તો આવો પુનઃમૂલ્યાંકન ખાતામાં પાછા વયા જાય, તો નોટબુકમાં આપણે એન્ટ્રી પાડશું જમા સાઈડ મકાન ખાતે કેટલો વધારો થયો, તો કે 50,000 રૂપિયાનો વધારો થયો, તો મકાન ખાતે 50,000 રૂપિયા. ઓકે, આમનો આપણે પછી જોવાના છીએ. રેડી, આગળ જઈએ. પછી નવો લખીતો છે કે યંત્રોની કિંમત 80,000 રૂપિયા સુધી ઘટાડવી. યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી એટલે એ આપણે જવું પડશે પાકા સર્વેમાં જોવા માટે કે કેટલી હતી. જો આ તમે ખાસ ધ્યાન રાખજો, ઉપર જવો તો પેલા હવાલામાં મકાનની કિંમત 50,000 થી વધારવી, એટલે મકાનની કિંમતનો 50,000 રૂપિયા ડાયરેક્ટ વધારો જ કહેવાય. યંત્રોની કિંમત 80,000 થી ઘટાડવી એવું નથી કીધું, 80,000 સુધી ઘટાડવી એટલે 80,000 સુધી લઈ આવવાના યંત્રો પકડીને. પાકા સર્વેમાં જોવો, આ 1,20,000 ના જે યંત્રો છે ને એ તમારે પકડીને 80,000 લઈ જવાના. એનો મતલબ શું થયો કે 40,000 રૂપિયાનો યંત્રોમાં શું થયો, ઘટાડો થયો. તો યંત્રોમાં 40,000 રૂપિયાનો ઘટાડો થયો. હવે યંત્રમાં કિંમત ઘટે એટલે મિલકતની કિંમત ઘટે, મિલકતની કિંમત ઘટે તો આપણને મજા ન આવે, નુકસાન કહેવાય. નુકસાન હોય તો ક્યાં આવશે, ઉધાર બાજુ. તો આવો પુનઃમૂલ્યાંકન ખાતામાં જઈએ. જો યંત્ર ખાતે ઉધાર બાજુ વધ ઘટ જ આવે 40,000 રૂપિયા, યંત્ર ખાતે 40,000. આગળ જઈએ, હવાલા નંબર 3, રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. હવે એ તો આપણે જોવું જ પડે પાકા સર્વેમાં કે રોકાણોની કિંમત કેટલી છે, બરાબર? તો પાકા સર્વેમાં જઈએ, રોકાણો તમને આપ્યા છે 40,000, એના 30% કરો એટલે 40,000 × 30% એટલે 12,000 રૂપિયાનો ઘટાડો. આપણે તો વધ કે ઘટ ઈ જ જોવાની હોય, તો ઘટ કેટલી, તો કે 12,000 રૂપિયાની. રોકાણો એટલે મિલકત, બરાબર? એ ન ખબર પડતી હોય તો આમાં જોવો પાકા સર્વે એમાં કઈ બાજુ લખ્યું છે, મિલકત લેણા બાજુ, એટલી તો ખબર પડે ને કે રોકાણો શું થાય, મિલકત. લેણું એ મિલકત જ છે એક પ્રકારની, તો રોકાણો મિલકત છે. મિલકતની કિંમત માઇનસ એટલે ઘટી. મિલકતની કિંમત ઘટે તો આપણને મજા આવે, ન મજા આવે એટલે નુકસાન થયું. નુકસાન થાય તો ક્યાં આવે, ઉધાર બાજુ. તો આવો પુનઃમૂલ્યાંકન ખાતામાં જઈએ, ઉધાર બાજુ રોકાણો ખાતે કેટલી, તો કે 12,000ની વધઘટ એટલે ઘટાડો થયો 12,000નો. પછીના હવાલામાં જઈએ, દેવાદારો પર 20% લેખે ઘાલખાદ અનામતની અને 5% લેખે દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો તમે પુનઃમૂલ્યાંકન ખાતાની નીચે એક વર્કિંગ નોટ કરજો, દેવાદારો 50,000ના છે, બરાબર? તો આપણે એક વર્કિંગ નોટ જોવાની છે. એમાં આ રીતના લખો, આ તમારે નોટબુકમાં લખવું પડશે, વર્કિંગ નોટ કરીને લખવાનું, WN-1 એટલે વર્કિંગ નોટ નંબર 1. એમાં લખવાનું કે દેવાદારો 50,000ના છે. એમાં તમને હવાલામાં શું કીધું હતું, તો કે ખાલખાદ અનામત 20% લેખે રાખવાની છે. 50,000 × 20%, 50,000ના 20% કરો એટલે કેટલા થાય, 10,000. 10,000 ઘાલખાદ અનામત કાઢ નાખો એટલે દેવાદારો કેટલાના વધશે, 40,000ના વધશે. હજી એમાં દેવાદાર વટાવ અનામત રાખવાની છે, કેટલા ટકા, 5%, હવાલામાં કીધું જ છે.
तो 40,000 × 5% કેલ્ક્યુલેટર માં કરશો એ રીતના 40,000 × 5% એટલે 2,000 આવશે. તો 2,000 દેવાદાર વટાવ અનામત એટલે આફ્ટર ઓલ દેવાદારો 38,000 ના વધશે. આપણે તો આ જે રેડ ઝોન છે એ જ પકડવાનો છે કે કાલખાદ અનામત કેટલી 10,000, દેવાદાર વટાવ અનામત કેટલી 2,000. તો મેં તમને સમજાવ્યું તો કે કાલખાદ અનામત શું છે, તો કે ભવિષ્યનું નુકસાન, નુકસાનને પકડી લેવાનું એટલે ઉધાર બાજુ જ આવે. દેવાદાર વટાવ અનામત શું છે, તો કે ભવિષ્યમાં દેવાદારો ડિસ્કાઉન્ટ માગશે તો આપણે એને દેવું પડશે, તો એ ભવિષ્યનો ખર્ચ છે. તો એ 2,000 રૂપિયા પણ ખર્ચ છે, નુકસાન છે એટલે ઉધાર બાજુ આવશે. તો આ રીતે દેવાદાર વટાવવાના મતે ઉધાર બાજુ, તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ખાલખાદ અનામત 10,000 અને દેવાદાર વટાવવાના મત 2,000. ચલો ખાલખાદ અનામતના 10,000 રૂપિયા અને દેવાદાર વટાવવાના મતના 2,000 રૂપિયા. ઓકે, આગળનો હવાલો જોઈએ. સમજાય છે ને બધાને? 15,000 ના સ્ટોક ની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે, બરાબર? તો 15,000 નો સ્ટોક, સ્ટોક કેટલો હતો એ આપણને જોવાનું. એમાંથી 15,000 નો સ્ટોક એવો છે કે જેની માર્કેટમાં 20% ઓછી કિંમત છે. તો 15,000 × 20% એટલે 3,000 મળશે. એટલે કે આ 15,000 નો સ્ટોક માર્કેટમાં વેચવા જાઓ તો 12,000 જ આવશે. એટલે કે સ્ટોક ની કિંમતમાં 3,000 નો ઘટાડો થયો. આપણે તો વધઘટ હોય જ જોવાની. 3,000 ની કિંમત, હવે કેટલાનો સ્ટોક હતો એ નથી મહત્વનું, આટલું જ પકડવાનું, ખાલી હવાલા જ પકડવાના કે ભાઈ 3,000 નો સ્ટોકમાં ઘટાડો થયો. આપણે વાર્ષિક હિસાબ નથી કરતા, આ આપણે પુનર્ગઠન જોઈએ છે. પુનર્ગઠનમાં ખાલી ને ખાલી એટલું જ જોવાનું હોય કે મિલકતોને દેવાની કિંમતમાં વધઘટ થઈ છે કાંઈ, તો કે ભાઈ હા થઈ છે ને, સ્ટોકની કિંમતમાં 3,000 નો ઘટાડો થયો, બરાબર? તો એ દર્શાવો, પુનઃ મૂલ્યાંકન ખાતામાં આવો, સ્ટોકની કિંમત 3,000 રૂપિયા ઘટે, સ્ટોક છે શું, તો સ્ટોક મિલકત છે, મિલકતની કિંમત ઘટે, મિલકતની કિંમત ઘટે તો આપણને શું થાય, તો કે નો મજા આવે. નો મજા આવે એટલે નુકસાન થયું. નુકસાન એટલે કઈ બાજુ આવશે, ઉધાર બાજુ. તો સ્ટોક આવશે ઉધાર બાજુ, ઘટાડો થયો 3,000 રૂપિયાનો. એટલે આગળ 20,000 ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. વિદ્યાર્થી મિત્રો, લેણદાર કોને કહેવાય, તો કે જેની પાસેથી ભૂતકાળમાં આપણે ઉધાર માલ લઈ આવ્યા છીએ, ખરીદી કરી આવ્યા છીએ, એને આપણા લેણદારો કહેવાય, કે જેને આપણે પૈસા દેવાના છે. હવે આપણે કોકને દેવાના હોય અને એમાં ઓછા થઈ જાય દેવાના, તો મજા આવી જાય કે નહીં? 20,000 ના લેણદારને હવે રકમ નથી ચૂકવવાની, પેલા ચૂકવવાની હતી, હવે નથી ચૂકવવાની. 20,000 ના લેણદારો ઘટી જાય તો આપણે એટલા પૈસા દેવાના ઘટી જાય, તો કોકને પૈસા દેવાના હોય એમાં ઘટી જાય તો મજા આવી જાય કે નહીં? મજા આવે એટલે લાભ થયો, લાભ હોય તો જમવા બાજુ. તો આ સાઈડ લેણદારો ખાતે કેટલા રૂપિયા આવશે, 20,000 રૂપિયા. ઓકે, પછી 3,000 નો ચૂકવવા બાકી ખર્ચ અને 2,000 ની મળવા બાકી આવક ની નોંધ કરવાની બાકી છે. ચૂકવવા બાકી ખર્ચ અને મળવા બાકી આવક, તો આપણે શીખડાયું હતું કે ચૂકવવા બાકી ખર્ચ એટલે દેવું, દેવું એટલે નુકસાન. તો ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. મળવા બાકી આવક એટલે લેણું, લેણું એટલે લેવાના, લેવાના એટલે લાભ, લાભ હોય તો જમવા બાજુ. તો ચૂકવવા બાકી ખર્ચ આવશે ઉધાર બાજુ, મળવા બાકી આવક આવશે જમવા બાજુ. તો જુઓ, ચૂકવવા બાકી ખર્ચ ઉધાર બાજુ આવશે રૂપિયા 3,000 પુનઃ મૂલ્યાંકન ખાતામાં,
મળવા બાકી આવક આવશે રૂપિયા 2000 જમા બાજુ. ઓકે, હવે તમે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા સાઈડ થી નો સરવાળો વધારે આવે છે જુઓ, તો જમા સાઈડ નો સરવાળો કરો એટલે 1,42,000 રૂપિયા. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો 1,42,000 રૂપિયા, ઉધાર બાજુનો સરવાળો જો એટલો નથી આવતો, એટલે જમા બાજુથી ખાતું બંધ થાય એ સરવાળો ઉધાર બાજુ લઈ આવો 1,42,000, એટલે ઉધાર બાજુ રકમ ઘટશે. હવે તમારે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું, 1,42,000 માંથી ઉપલી રકમ બાદ કરવાની બધી. તો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લ્યો, 1,42,000 માઇનસ 40,000 માઇનસ 12,000 માઇનસ 10,000 માઇનસ 2,000 માઇનસ 3,000 અને માઇનસ 3,000 એટલે આવશે કેટલા, 72,000. આ 72,000 ને શું કહેવાય, જો જમા બાજુનો સરવાળો વધારે આવ્યો એટલે જમા બાજુનો સરવાળો વધુ હોય એને જમા બાકી કહેવાય. તો જમા બાકી હંમેશા મળે કઈ સાઈડ, ઉધાર સાઈડ, અને જમા બાકીને વિદ્યાર્થી મિત્રો હંમેશા નફો કહેવાય. તો અહીંયા આપણને નફો મળે છે, આ નફો તમારે જૂના પ્રમાણમાં વેચવાનો છે અને જૂનું પ્રમાણ છે એનું 2:3:1, ઉપર રકમમાં તમને આઈ કૂટતું, પછી બદલાવીને 1:1:1 નક્કી કર્યું છે. તો હંમેશા જૂના પ્રમાણમાં જ વેચવાનું થાય. રાજેશ, પુષ્પા અને પ્રતિભા 2:3:1 પેલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ કેમ વેચાય, 2:3:1 બરાબર 6, એટલે પેલા 72,000 ના 6 ભાગ કરી નાખાય એટલે કેટલા આવે, 12,000. પેલામાં 2 એટલે ગુણ્યા 2 એટલે 24,000, બીજામાં 3 એટલે 12×3=36,000, ત્રીજામાં 1 એટલે 12,000×1=12,000. તો આ રીતે નફો મળી જાય. આ નફો ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે ફર્સ્ટ ટાઈમ સમજ્યા છીએ એટલે એક જ વખતમાં તમને બધી મગજમાં આવી જાય એવું મગજમાં ન વિચારતા, એક તો આપણે ઓનલાઈન ભણી છીએ એટલે રકમ એવા મોટા દાખલા છે એટલે મારી મુશ્કેલી છે તમારી સમજવામાં મુશ્કેલી છે, થોડો પ્રયત્ન કરજો. હું બેસ્ટ ટ્રાય કરીશ તમને બેસ્ટ આપવા માટેની. બરાબર, આ વિડીયો બનાવતા મારે બહુ જ વાર લાગી છે, તમે જોઈ શકો છો કે મેં આમાં રકમ એ ભેગી ગોઠવી છે એક એક સ્લાઇડમાં અને આમે એક એક વસ્તુની એન્ટ્રી આવતી જાય છે, એટલે આ બનાવતા બહુ વાર લાગશે. એટલે મોટા દાખલાના વિડીયો મારે બનાવતા બહુ વાર લાગે છે, તો તમે શાંતિથી ન સમજાય તો સેકન્ડ ટાઈમ વિડીયો જોજો. બરાબર, એટલે તમને 100% સમજાય જ જશે. છતાંય ન સમજાય તો મેં વોટ્સઅપ નંબર મારો બધાને આપ્યો જ છે, તમે મને વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ફોન કરે છે પણ હું ફોન ઘણી વખત નથી ઉપાડી શકતો, અત્યારે હું સરકારી કામગીરીમાં ડ્યુટીમાં પણ છું એટલે ફોન નથી ઉપાડી શકતો. તો મને તમે વોટ્સઅપ કરી શકો છો, તો વોટ્સઅપ તમે મને કરો તો હું તમને સામો આન્સર જ્યારે ફ્રી હઈશ ત્યારે તમને આપી દઈશ. બરાબર, અને તમને દાખલા કોઈ ન સમજાય તો તમે એમાં મને વોટ્સઅપમાં ટેક્સ્ટબુકનો દાખલા નંબર લખીને પાછું મોકલી શકો છો કે સર આ દાખલો સમજાવો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવી રીતના મને ટેક્સ્ટ મેસેજ કરે છે વોટ્સઅપમાં, તો હું સામે એને વોઇસ મેસેજ કરું છું, આખો દાખલો સમજાવી દઉં છું ફટાફટ અને એને સમજાઈ જાય છે. તો આમાં પણ આપણે એવું કરશું, તમને કઈ ન સમજાય, કોઈ પોઈન્ટ ન સમજાણો હોય, આખો દાખલો ન સમજાય તોય છૂટ તમને કહેવાની કે સાહેબ તમે આ દાખલો જે ગણાવ્યો એમાં મને કઈ સમજાણું નહીં, એવો લખો મેસેજ. મેસેજ તો હું એમ કહું છું કે તમે મહેનત કરો, ન સમજાય તો મને પૂછો. બરાબર, મને તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો એટલે હું તમને સામે આન્સર આપીશ. બરાબર, તો આ સાથે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરી છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.